नमस्कार। जय श्री कृष्ण। जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता, गीता सार अध्याय 12, भक्ति योग। अर्जुन ने श्री कृष्ण ने पूछ्यू, हे कृष्ण, केटलाक मनुष्यों अपना सगुण स्वरूपनी उपासना करे छे, ज्यारे केटलाक अपना निर्गुण स्वरूपनी उपासना करे छे। आ बन्ने प्रकारनी उपासना करनार उपासको माथी श्रेष्ठ कोण छे? श्री कृष्ण कहे छे, जेओ मारामां मन परोवी एकाग्र चित्त थई परम श्रद्धाथी मारी उपासना करे छे તે શ્રેષ્ઠ યોગી છે। જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે। જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારાને વિશેષ પરિચય કરવો પડે છે, કારણ કે देहधारियोमा अभिमान रहे छे, त्यां सुधी तेने माटे ब्रह्ममा लीन थवानुं घणुं कठिन छे। ज्यारे मारे परायण थयेला भक्तजन सघळा कर्मोने मारामा अर्पण करीने मने हमेशा भजे छे, તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું તરત આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું। આથી કરીને હે અર્જુન, તું મારામાં મન લગાડ। જો તું મનને અચળ રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર। हे अर्जुन, आम करवामां पण जो तू असमर्थ होय तो केवल मारा माटे कर्म करवा प्रवृत्त बन। जो तू आम करवाने पण असमर्थ होय तो ईश्वर प्रीत्यर्थ कर्म करवा तैयार था। जो तू आम करवाने पण असमर्थ होय તો જીતેલ મનવાળો થા। મારા પરાપ્તિરૂપ યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારા માટે ત્યાગ કર। કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે। જે બધા જ પ્રાણીને સરખા માનનાર મૈત્રી કરુણા મમતા રહિત નિરહંકાર સુખ દુઃખમાં સમાન હાનિ લાભમાં સંતોષી યોગમાં તત્પર સંયમી મારામાં દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે। જે હર્ષ શોક ક્રોધ ભય અને સંતાપ રહિત અપેક્ષા વિનાનો પક્ષપાત રહિત નચિંત પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે। જે શત્રુ મિત્ર કે માન અપમાન ઠંડી ગરમી સુખ દુઃખ નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર બોલવામાં સંયમી સંગ રહિત થોડા લાભથી સંતોષ માનનાર નિશ્ચિત સ્થાન વગરનો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે। જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ
पहला कहेवायल धर्ममय अमृत ने सेवे छे ते भक्तों मने अत्यंत प्रिय छे। इति श्रीमद् भगवद गीता में श्री कृष्ण अर्जुन वच्चे थयेल संवाद में भक्ति योग नामनो 12मो अध्याय संपूर्ण। जय श्री कृष्ण, जय द्वारकाधीश।